નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ પર મિત્રો સોમાસાને લઈને હવામાન વિભાગે એક મહત્વની જાણકારી આપી છે મિત્રો કેરળમાં સમય કરતાં ત્રણ દિવસ વહેલું સોમાચું પહોંચી જતા અને ગુજરાતમાં પણ નક્ષત્રને લઈને વિધિવત રીતે સોમાસું વહેલા બેસે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે મિત્રો લોકો સોમાસાના આગમનની દિનરાત રાહ જોઈ રહ્યા છે અને ચારે હવામાન વિભાગે એક મોટી જાહેરાત કરી છે એને એમ કીધું છે હવે આપણા ગુજરાતમાં છે હવે જલ્દી વરસાદ આવશે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ક્યારે અને કેટલો વરસાદ થશે તે પણ જણાવવામાં આવ્યું છે મિત્રો જો કે હાલ અમદાવાદ અને સુરતમાં ગરમીને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે આપણા ગુજરાતમાં હાલ બે થી ચાર દિવસ વધારે ગરમી રહેશે અને આ સાથે જ દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ રહેશે એની પણ આગાહી કરવામાં આવી છે મિત્રો હવામાન વિભાગ દ્વારા એમ જણાવવામાં આવ્યું છે નક્ષત્ર નક્ષત્રને પણ એક મોટી આગાહી કરવામાં આવી છે ક્યાંક ને ક્યાંક આપણા ગુજરાતમાં પંદર જૂન સુધીમાં વરસાદ આવશે મિત્રો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આપણા ગુજરાતમાં વલસાડ દમણ દાદરાનગર હવેલી જેવા વિસ્તારોમાં પણ અસર જોવા મળે છે એટલે કે ગરમીના પ્રમાણમાં હવે મિત્રો ઘટાડો થશે આ સાથે જ આપણા રાજ્યમાં વાદળછાયું વાતાવરણ જોવા મળે છે એ ઉપરાંત કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા છાટા પણ પડી શકે છે તો અમદાવાદમાં બે દિવસમાં હાલ ગરમીનો માહોલ રહેશે મિત્રો હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આગામી દસ જૂન આસપાસ નક્ષત્રને લઈને સોમાસું પહોંચી શકે છે જોકે હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાવણી લાયક વરસાદ થતાં હજી થોડો સમય લાગી શકે છે મિત્રો વીસ જૂન આસપાસ આપણા ગુજરાતમાં સંપૂર્ણપણે સોમાસું સક્રિય થાય એવી આગાહી કરવામાં આવી છે મિત્રો આપણા રાજ્યમાં આગામી પાંચ દિવસ દરમિયાન ભારે પવન ફૂંકાય તેવી શક્યતા છે આ સાથે જ કેટલાક વિસ્તારોમાં હળવા છાંટા પડી શકે છે હવામાન વિભાગે એમ જણાવ્યું છે કે આપણા ગુજરાતમાં એક મિની વાવાઝોડાનો ખતરો પણ મિત્રો મંડાઈ રહ્યો છે ક્યાંક ને ક્યાંક જેના કારણે પોરબંદર પથકના જે સાગરખેડુ છે અને માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે આ ઉપરાંત દરિયાકાંઠાના આસપાસના જે વિસ્તારો છે ત્યાં હળવા વરસાદને આગાહી કરવામાં આવી છે મિત્રો આવાને આવા વરસાદના સમાચારના વિડીયો જોવા માટે મારે ચેનલ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી તમને વિડીયોની માહિતી તમને મળી રહે